हेलो स्टूडेंट्स, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी इंग्लिश ना वीडियो लेक्चर्स में आपणे गया बे लेक्चर में डिग्री छे तेनो प्रारंभ करेलो, एटले के डिग्री एटले सरखामणी। एमां सौथी पहेला डिग्री ना लेक्चर में आपणे जोयुं के डिग्री ना अधिकतावाचक अने श्रेष्ठतावाचक रूपो कई रीते बने छे, एटले ईआर ईएसटी केवी रीते लगाड़ाय छे। અને તેવી જ રીતે ત્યાર પછીના જે વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે પેલો પ્રકાર ડિગ્રીનો એટલે કે 1+1 એક સાથે એકની સરખામણી, એટલે કે એક જ વસ્તુ, એક જ વ્યક્તિ, એક જ પ્રાણી કે એક જ પદાર્થની અન્ય એક જ સાથેની સરખામણી। તો એમાં આપણે જોયું પોઝિટિવ હકાર હોય તો કમ્પેરેટિવ નકાર, પોઝિટિવ નકાર હોય તો કમ્પેરેટિવ હકાર, કમ્પેરેટિવ હકાર હોય તો પોઝિટિવ નકાર, અને કમ્પેરેટિવ નકાર હોય તો પોઝિટિવ હકાર। તે જ રીતે આપણે આવા જે પરિમાણોથી પ્રથમ જે ડિગ્રીનો પ્રકાર છે તે આપણે ભણ્યા। હવે આપણે જોવાના છીએ કે ડિગ્રીનો બીજો પ્રકાર છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન પાર્ટ ટુ, 1+માસ એટલે એક સાથે સમૂહની સરખામણી। એટલે કે આજે આપણે જોવાના છીએ કે કોઈ પણ એક જ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થની જ્યારે આખા સમૂહ સાથે સરખામણી કરવામાં આવે, તો અહીંયા વ્યાખ્યા જોઈએ। ત્યારે આ પ્રકારની ડિગ્રીનો ઉપયોગ થાય છે। જો એક વસ્તુની આખા સમૂહ સાથે સરખામણી કરવામાં આવે, બરોબર છે। ગયા વખતે આપણે જોતા હતા 1+1, આજે છે 1+માસ। માસ એટલે સમૂહ, MASS, માસ એટલે જથ્થો, સમૂહ, તો આખા સમૂહ સાથે। આ પ્રકારની ડિગ્રીમાં ડિગ્રીના ત્રણે રૂપો એટલે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, વાસ્તવમાં તો તે વિશેષણની ડિગ્રી છે, એટલે વિશેષણના ત્રણે ત્રણ રૂપો પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ ત્રણે ત્રણ છે, તેનો આમાં ઉલ્લેખ થાય છે। એટલે કે આ પ્રકારની ડિગ્રીમાં વિશેષણના ત્રણે રૂપો પોઝિટિવ, કમ્પેરેટિવ તેમજ સુપરલેટિવ। નો ઉપયોગ થાય છે।
હવે જેવી રીતે આપણે જોઈ ગયા કે ગયા વખતે આપણે એમ કીધું તો સુપરલેટિવ નો ઉપયોગ નથી થતો વન પ્લસ વન માં, શા માટે? કારણ કે સુપરલેટિવ નું ગુજરાતી થાય છે સૌથી વધારે, તો સૌથી વધારે તે શબ્દ ને જયારે વ્યવહારમાં મૂકવો હોય ત્યારે આપણી પાસે સંખ્યા બળ એટલે કે સંખ્યાનો જથ્થો હોવો જોઈએ, જે સંખ્યાનો જથ્થો આ પ્રકારની ડિગ્રીમાં આપણને મળે છે એટલે આમાં સૌથી વધારે તેવા શબ્દનો પ્રયોગ છે તે આપણે કરી શકીએ છીએ. તો એકાદ ઉદાહરણ લઈએ કે ગંગા ભારતની સૌથી લાંબી નદી છે. આ સુપરલેટિવ નું ગુજરાતી વાક્ય છે, ઉદાહરણના રૂપમાં લીધેલું છે, બરોબર છે? ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઇન ગુજરાતી. આને આને કમ્પેરેટિવમાં ગુજરાતીમાં લખીએ તો આમ થાય, ગંગા ભારતની કોઈ પણ નદી કરતા વધારે લાંબી છે. તો આ વાક્ય ગુજરાતીમાં કમ્પેરેટિવ થયું. અને હવે ભારતની બીજી કોઈ પણ નદી ગંગા જેટલી લાંબી નથી, તો આ પોઝિટિવ વાક્ય થયું. જુઓ, જો હવે ત્રણે ત્રણ રૂપ, પેલા તો લાંબુ, ના કરતા વધારે લાંબુ, અને સૌથી લાંબુ, બરોબર? તો આ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. મેં સૌપ્રથમ ગુજરાતીમાં એટલા માટે લખ્યું છે કારણ કે ભાષાકીય જે ફરક છે તે માતૃભાષામાં સૌથી પહેલા આપણા ઇમ્પ્રિન્ટ છે, તે આપણું મન છે તે સૌથી વધારે સ્વીકારે છે. આ જ વાતને ઇંગ્લિશના સૂત્ર દ્વારા આપણે ભણવાના છીએ. તો ઇંગ્લિશના સૂત્રો કેવા હોય તો આપણે આ ડિગ્રીના સૂત્ર લખવાના છે. તો સૌથી પહેલા અહીંયા હું લખીશ સુપરલેટિવ નું સૂત્ર. તો આ છે સુપરલેટિવ નું સૂત્ર. તેમાં કોઈ શરૂઆતમાં વસ્તુ આવે, પછી ક્રિયાપદ અને ધ પ્લસ ઈએસટી પ્લસ એક વચન નું નામ અને પ્લસ અન્ય શબ્દો. તો આ સુપરલેટિવ નું સૂત્ર છે. તે જ રીતે આપણે કમ્પેરેટિવ નું સૂત્ર જોઈએ. તો કમ્પેરેટિવ નું સૂત્ર આ પ્રમાણે બને કે જ્યાં ધ છે તે નીકળી જાય એમાં ઈ આર, ધેન પ્લસ એની અધર પ્લસ એક વચન નું નામ અને પ્લસ અન્ય શબ્દો. બરોબર, હમણાં આ સૂત્ર પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છીએ, પણ તેનું મૂળ અર્થ છે તે આ રહેશે. આ રીતે તેનું ઇંગ્લિશ થશે એટલા માટે તે આપણને વ્યવસ્થિત સમજાય. એટલે અગાઉથી જ આ વાક્યની ત્રણ ડિગ્રી અહીંયા માતૃભાષામાં લખેલી છે. હવે આપણે પોઝિટિવ ના સંદર્ભમાં વાત કરીએ તો પોઝિટિવ માં સૌથી પહેલા આવશે નો અધર પ્લસ એક વચન નું નામ પ્લસ અન્ય શબ્દો. પ્લસ એક વચન નું ક્રિયાપદ પ્લસ સો, પછી વિશેષણ નું મૂળ રૂપ, ત્યારબાદ એઝ મૂકવાનું, અને પછી સરખામણી થયેલ શબ્દ.
जो आप सूत्र फरी सुपरलेटिव तो ध प्लस ईएसटी एक वचन नु नाम अने अन्य शब्दों एनु कंपेरेटिव मा जरा आपणे रूपांतर करवू छे ट्रांसफॉर्मेशन तो ईआर देन प्लस एनी अदर प्लस एक वचन नु नाम अने अन्य शब्दों त्यार बाद पॉजिटिव मा नो अदर प्लस एक वचन नु नाम प्लस अन्य शब्दों प्लस एक वचन नु क्रियापद स्व विशेषण एज अने सरखामणी थयेल शब्द। હવે જો આજ જે વાક્ય છે સૌથી પહેલા હું અહીંયા લખીશ સુપરલેટિવ ના ફોર્મમાં તેના ઢાંચામાં, ત્યારબાદ તેને કમ્પેરેટિવ અને પોઝિટિવમાં છે તે આપણે ફેરવવાના છીએ। તો જુઓ અહીંયા હું લખું છું ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા। જુઓ ધ ગંગા ઇઝ, મેં અહીંયા ધ મૂક્યું છે, જો અહીંયા ધ આવે છે ધ, હવે ઈએસટી એટલે કે સુપરલેટિવ નું રૂપ, તો જો અહીંયા ઈએસટી ધ લોંગેસ્ટ, હવે એક વચન નું નામ એટલે શું નદી, ધ લોંગેસ્ટ રિવર અને ઇન ઇન્ડિયા। બરોબર, તો આ મારું સુપરલેટિવ નું વાક્ય થયું। હવે મારે આને કમ્પેરેટિવ માં લઈ જવાનું છે, આપણે અહીંયા એક લખેલું છે પણ એક માં પ્રકાર છે સુપરલેટિવ, પછી પ્રકાર આવશે કમ્પેરેટિવ। બરોબર, સેજ નીચે લખીએ એટલે પેલી લાઈન ને ડિસ્ટર્બ ન કરે, તો સુપરલેટિવ પછી કમ્પેરેટિવ। હવે કમ્પેરેટિવ જયારે મારે વાક્યમાં ફેરવવાનું હોય ત્યારે સુપરલેટિવ ના સૂત્રો ને માનસિક રીતે આપણે થોડા દૂર કરીએ, તો સુપરલેટિવ નું સૂત્ર શું છે, ધ અને ઈએસટી। તો આ સૂત્ર ને આપણે માનસિક રીતે દૂર કરું છું, આ ચેકા આવા પરીક્ષામાં મારવાના નથી। બરોબર છે, હવે જો મારે આ લખવાનું છે ઈયર ધેન એની અધર, બરોબર, બાકી એક વચન નું નામ અને અન્ય શબ્દો તો બે માં છે, તો જો હવે હું અહીંથી શરૂ કરીશ, બરોબર ધ્યાન રાખજો, તો અહીંયા ધ ગંગા ઇઝ હવે લોંગેસ્ટ છે, અહીંયા હું ઈઆર લખીશ એટલે લોંગર, જુઓ હવે મારે શું લખવાનું છે ધેન, તો અહીંયા હું લખીશ ધેન, પછી એની અધર, તો અહીંયા મારે લખવું પડશે એની અધર, પછી એક વચન નું નામ અને અન્ય શબ્દો, તો આખે આખું એક વચન નું નામ અને અન્ય શબ્દો છે, તો મારે અહીંયા લખી નાખવાનું રિવર ઇન ઇન્ડિયા। તો જુઓ હવે વાક્ય બને છે ધ ગંગા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ઇન્ડિયા। બરોબર, તો આ રીતે આના આધારે આપણે વાક્ય બનાવ્યું, ઈઆર ધેન એની અધર છે તે આપણે એમાં એડ કર્યું। હવે આપણે જોઈએ નો અધર થી વાક્ય બનાવવાનું છે, તે વાક્ય આ બનશે ભારતની બીજી કોઈ પણ નદી ગંગા જેટલી લાંબી નથી। તો જો સૌથી પહેલા નો અધર છે એક વચન નું નામ છે, અન્ય શબ્દ એક વચન નું ક્રિયાપદ સ્વ વિશેષણ એ છે અને સરખામણી થયેલ શબ્દ। હવે ખાસ યાદ રાખજો આને શોર્ટકી માં સમજી જીજો, આ ત્રણ શબ્દ છે ધ ગંગા લોંગ અને રિવર ઇન ઇન્ડિયા, ત્રણ છે ને, આને હું નંબર આપું છું એક બે અને ત્રણ, બરોબર યાદ રાખજો એક બે અને ત્રણ, ફરીથી આ ત્રણ શબ્દ જોઈ લો, ધ ગંગા એક લોંગ બે, ઇઝ તો રહેશે જ કારણ કે ઇઝ ક્રિયાપદ છે, ક્રિયાપદ ને આપણે જ્યાં સ્થાન છે ને ત્યાં જ રહેશે, ક્રિયાપદ નું સ્થાન બદલશે નહીં। હમણાં હું તમને સ્થાન પેર નો એક શોર્ટ કી માટે નિયમ આપું છું, જુઓ અને રિવર ઇન ઇન્ડિયા છે ને। હવે જો આપણે આ ત્રણ શબ્દ ઉમેરવા છે, નો અધર સો અને એઝ, બસ આ ત્રણ શબ્દ યાદ રાખો, નો અધર સો અને એઝ, બરોબર, જો અહીંયા હું એકડો કરીશ એક બે અને ત્રણ, બરોબર, તો નો અધર સો અને એઝ આ ત્રણ શબ્દ આપણે ઉમેરવા છે। હવે જો આ પોઝિટિવ જયારે હું બનાવું છું ત્યારે સૌથી પહેલા હું લખીશ નો અધર, એક પદ અહીંથી લેવાનું, એક પદ અહીંથી લેવાનું, પણ આ પદ છે તે ઉલટા ક્રમમાં એટલે ત્રણ બે એક લેવાના અને આ પદ એક બે ત્રણ લેવાના। જો નો અધર, હવે મારે આ ત્રણ લેવાનું છે, રિવર ઇન ઇન્ડિયા,
बराबर तो अहीं मैं पहलू पद लीधो एटले अहींथी तगड़ो खींचो हवे इज नु स्थान फरतू नथी इज होय वोज होय वेर होय आर होय एनु स्थान फरतू नथी एटले ई इज नु इज ज राखीस ई पहला पद पछी छे तो पहला पद पछी जेने राखीस तो नो अदर रिवर इन इंडिया इज बराबर हवे मारे बीजू शू मूकवानु छे सो तो अहीं आवशे सो बीजो कटको मूको ने हवे मारे आमा बीजो कटको पण पॉजिटिव एटले लोंग बरोबर अने पछी एस आ मैं त्रीजो कटको मूको तो मारे आम आवानु छे ने 3 2 1 એટલે હવે શું વાયજો એસ ધ ગંગા જો નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ એસ ધ ગંગા બરોબર આપણે આ એક ઉદાહરણ જોયું પાછું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ બે સુપરલેટિવ ધ લાયન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ જંગલ The lion is the strongest animal in the jungle. तो आ छे superlative जेमा ध छे अने est छे हुं आने comparative मां बदलू छुं बराबर तो comparative केवी रीते थशे जो हुं अहींया आवीश त्यारे मारे er then any other मूकवानुं छे तो जो आपणे लखीए the lion is સ્ટ્રોંગર એટલે મેં ઈઆર લગાડેલું છે આ ધ તો દૂર કરેલું છે એટલે અહીંયા ઈઆર લગાડેલું છે એટલે સ્ટ્રોંગર પછી અહીંથી જુઓ ધેન અને હવે સૂત્ર મૂક્યું એની અધર તો અહીંયા લખવાનું છે એની અધર એનિમલ ઇન ધ જંગલ બરોબર તો જો ઈઆર ધેન એની અધર હવે પોઝિટિવ ડિગ્રીમાં જવાનું છે તો પાછા આના 3 કટકા આપણે કરીએ આ ધ લાયન 1 સ્ટ્રોંગ 2 અને એનિમલ ઇન ધ જંગલ 3 ક્રિયાપદનું સ્થાન છે તે યથાવત રહેશે બરોબર હવે જો 1 2 અને 3 આ અંક સીધા ક્રમમાં લખવાના અને 3 2 અને 1 તે ઉલટા ક્રમમાં લખવાના તો એક પદા એમ લેતું જવાનું જો આપણે પોઝિટિવ બનાવીએ નો અધર આ 1 બરાબર આ 3 એટલે શું આવશે એનિમલ ઇન ધ જંગલ ત્યારબાદ આપણે શું વાત કરેલી ક્રિયાપદ મૂકવાની કારણ કે ક્રિયાપદ પોતાનું સ્થાન બદલશે નહીં તો અહીંયા આવશે ઇઝ હવે સો મૂકવાનું કારણ કે આનું બીજું પદ અને આનું બીજું પદ તો અહીંયા આવશે સો હવે સ્ટ્રોંગ નું મૂળ રૂપ મૂકવાનું છે કારણ કે જો અહીંયા વિશેષણ નું મૂળ રૂપ એટલે સો સ્ટ્રોંગ હવે ત્રીજું પદ એઝ મૂકવાનું છે એટલે અહીંયા એઝ અને પછી લખવાનું છે ધ લાયન તો નો અધર એનિમલ ઇન ધ જંગલ ઇઝ સો સ્ટ્રોંગ એઝ ધ લાયન બરોબર છે તો આ રીતે છે તે ડિગ્રી બદલી શકાય તમે આમાંથી આ વાક્યમાં જઈ શકો તો એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી આ વાક્યમાં જે ઈઆર ધેન એની અધર છે તેની ઉપર માનસિક રીતે લીટો મારી દેવાનો બરોબર અને એમાંથી પાછા જ
જે પહેલું સૂત્ર છે તે એડ કરવાના, એટલે જે વાક્યમાં જવું હોય તેના સૂત્ર એડ કરતા જવાના અને બાકીના સૂત્રને દૂર કરવાના, એટલે બધા વાક્યો આપણને છે તે જેમ જોતા હશે તેમ મળશે. પણ મૂળ વાત એ છે કે આ વાક્યો આ સૂત્ર ઉપર કામ કરે છે, એક બે અને ત્રણ. તો આનો આપણે અભ્યાસ કરીએ અને વ્યવસ્થિત રીતે લખીએ. હવે જુઓ, આપણે જયારે આ વિડીયો તમે જોશો ત્યારે જે આ થિયરી છે તે આપણે પાકી નોટમાં એકવાર ઉતારીએ, એકવાર રફ નોટમાં ઉતારીએ, બરોબર. પણ આવા કોઈ પણ પાંચ વાક્ય છે તે તમારે તમારા બનાવવાના છે અને એને કમ્પેરેટિવ, સુપરલેટિવ, પોઝિટિવ ત્રણેયમાં ફેરવી અને પછી આપણે વોટ્સઅપમાં છે તે મોકલવાના છે તમારા પોતાના બનાવેલા, બરોબર. તો આ આપણી બીજી ડિગ્રી અહીંયા પૂરી થઈ. હવે પછી ડિગ્રીનો કેવો પ્રકાર છે તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ.